प्रिय बोलवु सजनता दातारी सुर पंथ एता अभ्यासे ना मिले बिना कृपा भगवंत। अमुक वस्तु भणवाथी नथी मळती पण अत्यारनो युग ई कॉम्प्यूटर युग छे, भणवुं ई जीवनमां जरूरी छे। हमणां एक विद्यार्थी घेरे आव्यो स्कूलेथी, ते एनी माने के मने साहेबे माऱ्यो કે શું કામ માર્યો, તું તોફાન કરતો હોઈશ કે નારે ના, હું તો નિરાતે પાછળ હૂતો હતો। અમારે એક ભાઈ હુઈ જાય તો આંખો ઉઘાડી દે, ટબા જેવી આંખો નાકોરા ટેડતો હોય। મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ ઊંઘ આવી જાય તો આંખો બંધ થઈ જાય, તમારી આંખો કેમ ઉઘાડી છે? મને કે શેર બજારમાં ટૂટ્યા પછી મારી આંખ ઉઘડી ગઈ છે। દવાખાને હમણાં એક ભાઈ ગયા, ડોક્ટર ચેક કરીને કે તમને તાત્કાલ બે ભાન કરીને ઓપરેશન કરવું પડશે, તો ખિસ્સામાંથી રૂપિયા કાઢીને ગણવા માંડ્યા। ડોક્ટર સાહેબ કે ભાઈ રૂપિયાની ઉતાવળ નથી, એ કે આપતો નથી પણ તમે બે ભાન કરવાના છો, ગણી તો લેવા દો। એને એમ કે સાહેબ લઈ લે, દાંત આવે તો દાંત કાઢવા, નીંદર આવે ત્યારે હું, ભૂખ લાગે ત્યારે જ ખાવું। તમે દવાખાને જાઓ, ડોક્ટર પહેલા પૂછે શું જય માતા, શું કામ, એના ઉપરથી બિલ બને। તમને પૂછે શું જય માતા, તમે એમ કહો જાંબુ નળદિયા બાસુંદી, તો કે 500 રૂપિયા આપી દો। તમને પૂછે શું જય માતા, તમે એમ કહો ટાઢી ભાખરી ને છાશ, એ કે 30 રૂપિયા આપો, જીભ બતાવો, એવું એમ કરો। નીંદર આવે ત્યારે જ હું, અમારે રાજકોટમાં એક ભાઈ હુઈ ગયો હતો ને, મેં જઈને જગાડ્યો, ચશ્મા પહેરીને સૂતો, તો મેં કીધું આ ઊંઘમાં ચશ્માની શું જરૂર છે, મને કે સપનું આવે તો દેખાય ને। મેજોરિટી આપણે દીકરી અને દીકરો બે ભણતા હોય તો દીકરાને ટ્યુશન કરાવશું, દીકરીઓને નહીં, પણ પરીક્ષાનું રિઝલ્ટ આવે ત્યારે તમે જોઈજો 18 વર્ણમાં દીકરીઓને ટકા આવ્યા હોય છે, એટલા દીકરાઓને નહીં આવ્યા હોય। શું કામ, એને ટ્યુશનમાં મોકલો તો ફિલ્મમાં બેઠા હોય, કાલિયા તેરા ક્યાં હો ગયા। હવે એનું કીધું થવું હોય થાય, તું તારું કરે। હા, અને આ યુવાનોને તો હું એમ કહું છું, લવ કરો એના કરતાં બે વીકાને ઘઉં કરો। ખાતા ખોરાકી થઈ જાય। એક છોકરો મેટ્રિકમાં ના પાસ થયો, એના પપ્પાને કે હવે હું કઈ લાઈન પકડું, એના પપ્પા કે બેટા પાઇપ લાઈન પકડ। હા, જૂનો ને જાણીતો ધંધો હોય, અને અમને એમ થાય કે છોકરા લાઈને ચડી ગયા। દીકરી અને દીકરા સમાન રાખો એમ કે છે, પણ મારા કાર્યક્રમમાં હું કાયમ કહું છું, દીકરીને દીકરા સમાન ન રાખતા, દીકરીને દીકરા કરતાય સવાઈ રાખો। દીકરા લગ્ન થયા પછી આપણા રે કે ન રે, નક્કી નહીં, દીકરી આજીવન આપણી રહે। દીકરા વાઇફ સુધી છે ત્યારે દીકરી લાઈફ સુધી છે। દીકરાને તમે 25 વર્ષે પરણાવો, લ્યો વાયણું તેડી જાય, બીજે દિવસે એની ઘરવાળીને મોબાઈલ કરે, તારા જેવું રસોઈમાં જામતું નથી, ત્યાં 25 વર્ષ કોને ખવડાવ્યું? અને એવા મોબાઈલમાં SMS મોકલે, દાળમાં તું દેખા, શાકમાં તું દેખા, એવા SMS મોકલે, દાળમાં તું દેખા, શાકમાં તું દેખા, તે તું શેમાં કુંડીમાં દેખા। આ દેશની દીકરી પરણીને વિદાય લે, કોઈ દીકરી એ બાપ પાસે માંગ્યું નથી, એમ કે તમારા આશીર્વાદ છે ને બાપુજી, એમાં બધું આવી ગયું। આ દેશની કોઈ દીકરી એ બાપ પાસે માંગ્યું નથી, અને આ દેશના કોઈ બાપે દીકરીને ઓછું આપ્યું નથી, પછી ભલે એ કાળી મજૂરી કરતો હોય।
હમણાં એક છોકરો તો કોલેજમાં ફેલ થયો હતો, એના પપ્પાએ એવો માર્યો એવો માર્યો, એ કે જરા વિચાર કર, સામે વાળાની છોકરી સામે જો એનો પહેલો નંબર આવ્યો, એ કે એના સામે જોવામાં તો ફેલ ગયો. મેં હમણાં એક ભાઈને પૂછ્યું, મેં કીધું તારા બાપુજી શું કરે છે, મને કે અફસોસ કરે. હા, એક બાપાને મેં પૂછ્યું કેટલા દીકરા, મને કે બે દીકરા છે, મેં કીધું ક્યાં સુધી ભણ્યા, મને કે રોંઠા સુધી. ધંધો શું કરે છે, મને કે મોટો ખેતી કરે છે, મેં કીધું નાનો, મને કે એ બિન ખેતી કરે છે, કટકા કરી કરીને વેચારા, આને કોણ સમજાવે. દીકરા સારા હોય તો વાંધો ન આવે, એક દીકરો હોય તો નામ ઉજાળી દે. કેટલા દીકરા છે એ મહત્વનું નથી, કેવા દીકરા છે એ મહત્વનું છે, કેટલી દીકરીઓ છે એ મહત્વનું નથી, કેવી દીકરીઓ છે એ મહત્વનું છે, કેટલા વર્ષ માણસ જીવે એ મહત્વનું નથી, કેવું જીવે એ મહત્વનું છે. સ્વામી વિવેકાનંદ 88 વર્ષ જીવ્યા હતા પણ કાંતિ સર્જી દીધી, ને ઘણા 80 વર્ષ જીવે પાછલી ગલીમાં કોઈ ઓળખતું ન હોય. હા, એક ભાઈ ગુજરી ગયો, તેની ઘરવાળી રોવા માંડી લાજનો ઘૂંઘટો તાણીને, તે આજુબાજુવાળા માણસો બધા ભેગા થઈ ગયા, બીજા બાઈઓ આવ્યા, એમને કીધું કે ભાઈ થવાનું હતું થઈ ગયું, આપણા લેણ દેણ પૂરા થઈ ગયા, હવે છાના રહ્યો, તો કે એ ગુજરી ગયા એટલે હું નથી રોતી, તો એ કે હું તો એટલે રોઉં છું કે આને ગામમાંય કોઈ ઓળખતું નહીં, તો જમને કોને કીધું કે આ ગલીમાં રહીએ છીએ. હા, દીઠો નહીં ડેલીએ ડાયરો, ન દીધા મહેમાનોને માન, જમ પૂરીમાં જાણ આ કોને કરી કંથળા. તું કોઈ મહેમાનને બાવડું જ્યારે લેવો નહોતો કે કોઈ દી ડેલીએ ડાયરો કર્યો નહોતો, ગામમાં કોઈ ઓળખતું નહીં, તો જમને કોને કીધું. એટલે મને અચંબો થાય છે, એટલે એ બાઈ કે હું રહું. હા, ઘણીવાર તમે જુઓ માણસના થોડા જીવન હોય પણ થોડામાં એ માણસ જાજુ જીવી ગયો હોય એવું આપણને લાગે. અમારા આપા ભાઈ કાળાભાઈ કવિએ લખ્યું છે કે ઈ જંગલ ઈ જાળવા ઈ જાડી મયુની જોક, સ્વર્ગે જાતા સાંભળે એવા લાડક વાયા લોક. એને લોકો કાયમ માટે યાદ કરે. હમણાં એસટીમાં ચેકિંગ આવ્યું તો બધાની ટિકિટ સાહેબ ચેક કરતા હતા, એમાં ગામડાને એક બાપા બેઠા હતા, સાહેબ કે ટિકિટ, એટલે બાપાએ ટિકિટ આપી, તો સાહેબ ટિકિટ જોઈને કે આ તો જૂની છે, તો બાપા કે બસ ક્યાં નવી. હા, અઠવાડિયું જૂની કે ટિકિટ નો હાલે, 3 વર્ષ જૂની બસ હાલે છે, તે હા એમ કહી ઉતરી ગયા બાપા. ટ્રેનમાં ચેકિંગ આવ્યું તો એક ભાઈ ને ટીટી કે ટિકિટ, કે ટિકિટ ગુમ થઈ ગઈ, ક્યાં ગામ જવું છે, કે એ તો એમાં લખ્યું હોય ને. સાહેબનો મગજ ગયો કે ટિકિટ ગુમ થઈ ગઈ, તું કેમ ન થઈ ગયો, એ કે મારે થઈ જવું તું ત્યાં, તમે આવી ગયા. વેપારીએ બોર્ડ માર્યું દુકાને, ઉધાર બંધ છે, એક ભાઈ જઈને કે આ ચાલુ ક્યારે કરવાના. તો કે આ તમારી પેટી પૂરી થાય પછી. હા, અમારે રાજકોટમાં એક ડૉક્ટર સાહેબને હું આમંત્રણ કાર્ડ આપવા માટે ગયો, એમાં એક દર્દી આવ્યો, સાહેબ કે ભાઈ તમને ઓપરેશન આવશે, હાજરમાં વસ્તુ નથી, લખી દો મેડિકલ સ્ટોરમાંથી લેતા આવો, ઓપરેશન કરી નાખીએ. મને કે ધીરુભાઈ તમે બેસો, ચા મગાવી છે, એટલે હું બેઠો ને સાહેબે લખી દીધું દર્દીને, 2 ગ્લુકોઝના બાટલા, 2 લોહીની બોટલ, 3 ઇન્જેક્શન, 3 ગોળી, પાટાપિંડી લખીને આપ્યું. અમારી ચા ન આવી ત્યાં દર્દી મેડિકલ સ્ટોરમાંથી બધું લઈને આવી ગયો, સાથે એક ફૂલ આરે લેતો આવ્યો. તો ડોક્ટર સાહેબ કે ફૂલ હાર મેં આમાં ક્યાં લખ્યો છે, કે એ હું લેતો આવ્યો. તો કે ઓપરેશન કરવું છે એમાં ફૂલ હારની શું જરૂર છે. તો દર્દી ડોક્ટર સાહેબ સામે જોઈને કે ઓપરેશન સફળ થશે તો હું તમને પહેરાવી દઈશ, નહીતર તમે મને પહેરાવી. એટલે હું તો એ ચા આવી પીને નીકળી ગયો. 3 મહિને ચોમાસામાં હું ડોક્ટર સાહેબના દવાખાને ગયો તો ડોક્ટર સાહેબના ટેબલ ઉપર સુકાઈ ગયેલો ફૂલહાર પડ્યો. એટલે મેં સાહેબને પૂછ્યું, મેં કીધું હું 3 મહિના પહેલાં આવ્યો ને ઓલો દર્દી લઈ આવ્યો તો એ આ ફૂલહાર છે, મને કે હા.
મેં કીધું 3 મહિનાથી હજી એક બીજાએ પહેરાવ્યો નથી. તે ડોક્ટર સાહેબ મારા સામું જોઈને મને કે દર્દી તો કોમોમાં છે ને. એ ભાનમાં આવે તો મને પહેરાવે, ગુજરી જાય તો હું એને પહેરાવું, પણ કોમોમાં છે. મેં કીધું હવે હું ગામડે જાઉં છું, લાવો ફૂલહાર લેતો જાઉં, નદીમાં પધરાવી દઈશ, વરસાદે ચાલુ છે, એ બચી જાય, બીજો હાર મગાવી લઈ ગયો. એટલે હું ફૂલહાર લેતો ગયો, અમારા ગામડે હું પહોંચ્યો તો નદીમાં ઘોડાપૂર આવેલું. હું ફૂલહાર પધરાવવા ગયો, મેં માણસો નદીનું પૂર જોવા આવેલા, અમે એક ભાઈનો પગ સ્લીપ થયો કાંઠેથી, એ પડ્યો પૂરમાં, માંડ્યો તણાવવા, તણા તો માણસ આમ તણખલા પકડે આમ જામા મારી રે જતો હતો, એમાં એક માછલી હાથમાં આવી ગઈ તણાતા તણાતા, તો પકડીને કાંઠે ઘા કર્યો, તું તો બચી જા, મારું થાવું હોય. મારે એને કેવું પડ્યું, તું તો મરતો ગયો, આને કીધું મારતો. ઘણા શ્રાવણ મહિનામાં કીડિયાર ઉપર ખોબા ફરીને લોટ ને ખાંડના ઢગલા કરે, જાજી કીડિયું ભેગી થાય કૂતરા લબરકા મારી દે. કીધું તમે પૂન નથી કરતા, કીડિયુંની પેઢી ઉઠાડો, દરમાં જાય એટલું જ કીડિયારું પુરાય, હા નહીં તો નડી જાય. એક ભાઈ અમારે રાજકોટમાં જમીન મકાનના વ્યવસાયમાં 80 લાખ રૂપિયા કમાણો, એને એમ થયું ગરીબ દર્દીની સેવા કરી આવું, પૂન મળે તો સરકારી હોસ્પિટલે પહોંચી ગયો, એક દાદાના પલંગ પાસે ઊભા રહીને કે બોલો દાદા હું આપની શું સેવા કરી શકું? તો દાદા સૂતા સૂતા કે સેવાનો દીકરો થામાં ઓક્સિજનની નળી ઉપરથી પગ લઈ. મળ્યો છે દેહ માનવનો તો ઉલ્કાપાત શા માટે? ભગવાનને આપણા ઉપર કેટલી કૃપા કરી, માનવ દેહ આપ્યો આપણને, મળ્યો છે દેહ માનવનો ઉલ્કાપાત શા માટે? અને ડરો છો મોતથી આટલા બધા, તો પછી કરો છો પાપ શા માટે? માનવ અવતાર મળ્યો હોય, ભગવાનનો દીધો દી આપણા આંગણે હોય, ત્યારે હું તો એમ કહું છું કે કોઈને ધ્યાનમાં ન રાખતા કોકનું ધ્યાન રાખજો, એમાં ભગવાન રાજી. ભગવાને આપણને કેટલું આપ્યું, આ તો મફત આપ્યું એટલે આપણને કિંમત નથી, આ લાઇટનું બિલ ભરવું પડે આપણે, હા એટલે આપણને એની કિંમત સમજાય છે. ચંદ્ર સૂરજના બિલ નથી આવ્યા એટલે મફત આપે છે એટલે કિંમત નહીં, આ લાઇટના બિલ ભરવા પડે તો આપણે આકડી માર દઈએ. ઓઇલાના બિલ આવ્યો તો શું થાય? એક વિદ્યાર્થીને સાહેબે પૂછ્યું ઇલેક્ટ્રિકની લાઇટ આવે છે ક્યાંથી? તો કે મારા મામાના કેરે. સાહેબ વિચારમાં પડી ગયા, એમ કેમ કેશ કે મારા મામાને ત્યાંથી આવે છે? તો કે ઘણી વાર સાંજે અમે જમતા હોય ને લાઇટ જાય ને ત્યારે મારા પપ્પા કહે છે જો મારે હાડે કાપી. ચંદ્ર સૂરજના કોઈ દી બિલ ન આવ્યા. હા ભગવાન વરસાદ આપણને આપે એના કોઈ દી બિલ નહીં, બોલો મફત. એક ટાંકો પાણી કોક આપણે મફત આપી ગયો હોય તો આપણે તો ન ભૂલીએ. છોકરાઓને કંઈક બેટા મગન કાકા કામ ચિંતિત ના ન પાડતા, ભાઈના લગ્નમાં એક ટાંકો પાણી મફત આપ્યું હતું, તો અબજો ટાંકા ઈશ્વર વરસાવે છે. તો કોઈ એમ કીધું કે મંદિરે માથું ટેકવી આવજે, આ એના પ્રતાપથી એની કૃપાથી વરહે છે, નહીંતર મગન કાકાનો ટાંકો હું ધૂળ ભરીને આવે. પગમાં ખીલી વાગે તો આંખોને ઊંઘ ન આવે, જીભને બોલવું ન ગમે, કાનને સાંભળવું ન ગમે, આખું શરીર હડતાલ ઉપર ઉતરે કે આનું કંઈક કરો, એટલે આપણે દવાખાને જઈએ છીએ. તો માનવ સમાજમાં એવી એકતા હોવી જોઈએ કે ઝૂંપડામાં રહેવાવાળો માણસ ભૂખો હોતો હોય ને તો બંગલાવાળાને ઊંઘ ન આવવી જોઈએ, એનું નામ સમાજ કહેવાય. મફતની કિંમત ન હોય એટલે નાનું ભાઈ ભરાળે લખ્યું છે કે દેતો દેતો ને દેતો દયાળુ સૌને ટાણે દેતો, દઈને કાઈ ન કેતો દયાળુ સૌને ટાણે દેતો, પાણી દેતો પવન દેતો પ્રકાશ પ્રેમથી દેતો અન્ન દેતો ફળ ફૂલ દેતો, એનું બિલ કદીએ ના લેતો દયાળુ સૌને ટાણે દેતો, બધાયને ભગવાન આપે છે.
હા મહેનત કરવી એ માણસના જીવનમાં જરૂરી છે, ઈશ્વર બધાને દે. સવારમાં સૂરજનારાયણ ઉગે તો અમદાવાદની વીઆઈપી સોસાયટીમાં પ્રકાશ હોય ને એટલો જ ઝૂંપડપટ્ટીમાં હોય, પછી કાંઈ એવું ન હોય કે ભાઈ એને ટમટમીએ જેટલો જ આપો. એક જ હરકો, કીડીને કણ, હાથીને હારો, હંસને મોતીડા, દેડકાને ગાળો. હા, માના ઉદરમાં પોઈઠું બાળક એના રક્ષણમાં કાયમ રહેતો, જન્મતાની સાથે જનનીના હૈયામાં દૂતનો પ્રવાહ કર્યો વહેતો, દયાળુ સૌને ટાણે દેતો. ઉત્તમમાં ઉત્તમ દૂત બે છે, એક દૂત માનું, બીજું દૂત ગાનું. આ બે દૂત ઉત્તમ છે. આ વેરીઓની ગૂંચ બંધાઈ ગઈ હોય ને, ધીંગાણું થાય ને, એમાં માર્ગ કરવો હોય ને તો છઠ્ઠીના ધાવણ નીકળી જાય. પણ પીતા હોય તો ને, શીશું ચૂહીને મોટા થયા હોય તો ભૂત નીકળી જાય. હા, ઉત્તમમાં ઉત્તમ દૂત માનું છે, બીજું દૂત ગાનું. હા, તમે જુઓ, આપણો જન્મ થાય તરત દૂધની વ્યવસ્થા ભગવાન કરી દે, કેટલો એ દયાળુ છે. જન્મ થયા પછી આખો આ શરીરનો વિકાસ એ કાયરે થાય, નહીંતર જન્મ થયા પછી આ કૈળેથી ઉપર એમને રહી પગ જ વાહડા જેવા થતા દે. આપણે કોટ પહેર્યો હોય એવું ન લાગે, વાહડામાં ભરાયો હોય એવું. અને વગર નટ બોલે આ ગોઠણ પગે અહીંથી વળે, બોલો, હાથ કોણીએથી વળે. હા, નહીંતર સીતે સીતા રહેતા હોત તો આ સ્ટેજ કે ખુરશી પલંગ સેટી કાંઈ ન હોત, રૂમમાં થાંભલા ખોડ્યા હોત. બે મહેમાન સારું રાખ્યા હોત. આપણે રાસ મંડળે આ ગોઠણીથી પગ વળે એટલે રમી શકીએ છીએ ને. હા, તમે જુઓ, કાન, નાક, આ કેવી વ્યવસ્થા ભગવાન કરી. જો પુરુષને મૂછું આપી, બેનું દીકરીઓને ન આપી. શું કામ? ભગવાનને ખબર છે કે બેનું દીકરીઓને સાસરે જવાનું હોય, એને મૂછું આપ્યું હોય તો સાસુ દાઢી કરાવવા નહીં જવા દે. એટલે એને નથી આપી. આપણને આપી છે તો આપણે બાયુની વાયદે ચડી ગયા, રોજ ઉઠીને ફોરી નાખે. એ રાખવાને ક્યાં ખાતર દેવા પડે. હા, આખા શરીરનો એક હારે વિકાસ થાય, આંગળીઓ એમાં આ વેઠા વેઠા નો તો કોમ્પ્યુટર નો આવ્યો હોત, ગણતરી તો અહીંથી જ થાય છે. આંગળીઓ એના ઉપર નખ, નખ નો હોય તો આંગળી દાંતણ જેવી લાગે. હા, કેટલું ભગવાને આપણને આપ્યું, પણ મફત આપ્યું છે, એની આપણને કિંમત નથી. સૌને પોટાળે, સૌને જગાડે, આળસુ જરાય નહીં, એ તો ખલક આખાનો ખટકો એને, એ ખલક આખાનો નેતો, દયાળુ સૌને ટાણે દેતો. એક વસ્તુ આપણે કરો, એક ભગવાન કરે, બોલો. જમો આપણે, પચાવે ભગવાન. પછી એવું કાંઈ ન હોય, પનીર ટીકા મસાલા ખાતા છે તો વૈણાને ખોકા મારવા પડે. હા, હુઈ જાઓ આપણે, જગાડે ભગવાન. એક વસ્તુ આપણી હોવી જોઈએ, તમને ગલગલિયા કોક કરે, દાંત તો તમારા જ હોવા જોઈએ. કઈ ગલગલિયા એ કરે, દાંત એ કાઢે. હા, કે સૌના હિસાબો ને રાખે ચોપડે, કુશળ કેવો મે તો. બધાના હિસાબો ભગવાન ચોપડે રાખે, બોલો. હા, એની કુશળતા કેવી? સૌના હિસાબો રાખે ચોપડે, કુશળ કેવો મેં તો. તારા કરેલા તારે ભોગવવા, એમાં અડગ એ રહેતો, દયાળુ સૌને ટાણે દેતો. બધાને આપે, સમયથી પહેલા ભાગથી વધારે કોઈ દી કોઈને મળતું નથી અને મળવાનું નથી. હા, ઘણા તો કામ ન કરીને હાથ બતાવે, મને શું નડે છે, આટા મારી નડે. કામ કરો, કાંઈ વાંધો નથી. નાનું ભરાળ કે દીન દયાળુની કિંમત કરી નહીં, તે તો અવિનાશીથી રાખી નહીં, ઓળખાણ તારો થયો છે, ફજે તો દયાળુ સૌને ટાણે દેતો. બધાને ભગવાન આપે. શરીર અને સમાજ બેમાં તફાવત એટલો છે, શરીરમાં એકતા છે, સમાજમાં એકતા નથી. શરીરમાં બધાય અંગના અલગ અલગ કામ છે, પગનું અલગ કામ, હાથનું અલગ કામ, કાનનું અલગ કામ, આંખનું અલગ કામ, જીભનું અલગ કામ, બધાયના દાંતનું અલગ કામ, અલગ અલગ વિભાગ છે.
समाज में केम कोई वकील होय, डॉक्टर होय, कोई प्रधान होय, कोई खेती करता होय, हाँ कोई हीरा कहता होय, कोई ड्राइविंग करता होय, अलग अलग काम छे ने बताय ने, पण समाज में एकता नथी, शरीर में एकता छे। पग हाईला जाय ने तो पग ने देखाय ने, ई सूरदास छे। आँखू जोय ने पग ने के ई बाजू जाहो मां कूवो छे, એટલે પગ હેન્ડલ ફેરવી ના। એને વિશ્વાસ છે હા કે આંખું ખોટું ન કે। અને આપણે કોઈને કહી જો લ્યો થાંભલે અડતા ને સવારમાં અડે શું હોય છે, કીધું સોટ હોય છે ઉપાડી લે ખાલી ઈ એટલું માન થાય, રેવા દે। અલગ અલગ કામ બતાય, બોલો હાથનું અલગ કામ છે, હા કાનનું અલગ કામ છે। કોક આપણને બબે કટકા ગાળ્યું દેવા માંડે તો કાન સાંભળે, કાન કોઈને કૂદકો મારીને મારી ન શકે, કાન સાંભળીને હાથને ફોન કરે કે આ ગાળો દે જ ભાઈ ઝપટ કરો, ત્યાં તો હાથ માંડે ફળાકા મારવા, પગે એક બે ઘા કરીને। હા કેવી હારી એકતા, આપણે ઉભા હોય ને દુર્ગંધ આવતી હોય ને તો નાક ને ખબર પડી જાય, નાક પગ ને કે કઈ ઊભું ન રહેવાય ભાગો, એટલે પગ ઉપડે। શરીરમાં કેવી એકતા છે, પગમાં ખીલી વાગે તો આંખો ને નીંદર ન આવે, નકર આંખો આંખો હુઈ ન જાય, એ તો બીજા માળે રહે। કાવ જાજા કાગોલિયા, કાવ જાજા કપૂત, હકડી સી મયણ ભલી અને હકડો ભલો સપૂત। કેટલા દીકરા છે એ મહત્વનું નથી, કેટલી દીકરીઓ છે એ મહત્વનું નથી, કેવા દીકરા છે કેવી દીકરીઓ છે એ મહત્વનું છે। હા એક દી એક બાપાને મેં પૂછ્યું, મેં કીધું કેટલા દીકરા, મને કે પાંચ, મેં કીધું તો એ આનંદ લે રહી છે, મને કે બધાય જેલમાં છે। હારા દીકરા હોય એની મજા છે, દી વાળે દીકરા કાં ધોરીને કાં ધરા, કાં વણના ઝીંડવાન કાં ઝાકરિયા ખરા। હારા દીકરા હોય તો બાપનો દી વાળી દે, હારા બળદિયા હોય તો ગરતણીનો દી વળી જાય, હારી દીકરીઓ હોય તો જન્મારો સફળ થઈ જાય, હારું હોય તો। એક ભાઈ જેલમાં હતા તે એના મિત્રે એ ઉકરાણીની ટપાલ લખી કે જેલમાં મજૂરી આપે છે, ઓલા 150 રૂપિયા માગું છું એ આપી દે, તો એટલે સામો જવાબ લખ્યો કે ભલા માણા જેલમાં ઉકરાણીની ટપાલ લખાય, ત્યાં મારી આબરૂ શું। ભણતર છે એ પાછી ત્રીજી આંખ છે, હા નહીંતર એક ભાઈને નોકરી ઉપરથી છૂટા કરી મૂક્યા, એના મિત્રે એ કીધું કે તને કેમ નોકરી ઉપરથી છૂટો કરી દીધો, એ કે કાંઈ નહોતું મેં એક માખી મારી નાખી, એક મામૂલી માખી મારી નાખી એમાં કેમ છૂટો કર્યો, એ કે એ માખી શેઠના નાક ઉપર બેઠી ચંપલ માર્યું બોલો। પણ વાણી જુદી છે, વર્તન જુદું છે, માનવીનું જગતની રીત છે એવી હાથીના દાંત જેવી, હા જગતની રીત એવી છે હાથીના દાંત જેવી, દેખાડવાના બીજા ચાવવાના બીજા। હા એક ખેડૂત વાળીએ ઝૂંપડીની બહાર લીમડો લીમડા નીચે ખાટલો ઢાળીને બપોરના ટાણ્યા સૂતો હતો, તે ઉપર કાગડો લીમડા ઉપર કલબલાટ કરે, તે નીંદર આવે ને ખેડૂતને, ખેડૂત ઊભો થઈને કાગડાને કે ઊભો રે હમણાં ઝૂંપડામાં જઈ અને કુવાડો લઈ આવવો અને કુવાડેથી લીમડો કાપી હેઠો પાળીને તને ઠાયર મારી નાખ। કાગડો દાંત કાઢવા માંડ્યો કે આ ખેડૂત મૂર્ખ છે, એ ઝૂંપડામાં જાય કુવાડો લઈ આવે આખો લીમડો કાપે પછી મને પાડે, ત્યાં તો હું ઉડીને વયો ન જાઉં। કાગડો દાંત કાઢતો હતો એમાં ખેડૂત ઝૂંપડામાં ગયો, ઝૂંપડામાંથી બહાર ન નીકળો, આ જામગરી બંદૂકનું નાડું ઝૂંપડાના ત્રાટા હોંરું કાઢીને કાગડાને ભળાકે દીધો। કાગડો મરતા મરતા એટલું બોલ્યો કે માણસ કે કાંઈ ને કરે કાંઈ, માણસ બોલે છે કાંઈ ને કરે છે કાંઈ। એક બાપા તો મરણ પથારીએ પડેલા, એમાં ત્રણ દીકરા બાજુમાં આવીને ખાટલા પાસે ઊભા રહ્યા, બોલો બાપા તમારી છેલ્લી ઈચ્છા શું છે એ અમે પૂરી કરશું, તો બાપા મરતા મરતા કે હું ગુજરી ગયા પછી મુંડન તમે પહેલા પાસે કરાવજો, કે એમ કેમ, એ કે હું એની પાસે 80 રૂપિયા માગું છું, જાતા જાતા એને 80 રૂપિયાની લાગી। પણ જેની ડેલીએ ન હોય ડાયરા, હોય અંધારું ઘેર, ભેદુ કવિ મેકરણ ભણે એનું જીવન ખારું છે, જેને નહીં દુજાણા નહીં દીકરા નહીં ઘૂંઘટા વાળી ઘેર, ભેદુ કવિ મેકરણ ભણે એનું જીવન ખારું છે,
जेना घीरे अंधारू हो एना जीवन में मजा न हो, जेना घीरे दीकरा न हो एना जीवन में मजा न हो, जेना घीरे घूंघटा वाली बायू न हो एना जीवन में मजा न हो। मुंबई में एक बाई मने पूछेलू, मने के धीरूभाई घूंघटो ताणवाथी लाज काटवाथी शू फायदो? मैं कीधु त्रण चार फायदा छे। मने के केम? मैं कीधु पहलो फायदो ई के घूंघटो लाज नो ताणीन कोई बाई बजार में शेरी में निकले 500 माणा उभा होय तो जीगा थी जाय, बेन ने जावा दीजो। घूंघटा विना नी बाई बजार मां निकले एना माटे केळियो न थाय, एक फायदो ई। बीजो फायदो ई, आपणे घेरे न होय ने कोई आपणा माणस घेरे आवे घूंघटो ताणीन बाई बाहेर निकले ने ओला भाई पूछे के फलाणा भाई छे घेरे तो आम करे एटले ई वयो जाय, आवनार माणस न ओळखे के बाई कोण हती, बाई ओळखी जाय के आवनार व्यक्ति कोण हतो। बीजो फायदो ई, त्रीजो फायदो ई કે એ કોઈ દી કાળા ન પડે, છાંયો રે ને કાયમ, ગમે એવા વંટોળિયા ઉપડે તો એની આંખમાં કોઈ દી કણા ન પડે। એક ભાઈ તો દવાખાને ગયા, ડોક્ટર ને કે આંખમાં તકલીફ છે, ડોક્ટર આમ બેટરી કરીને કીધું, ઓહો તમને ભયંકર કમળો છે, દર્દી કે આ બાજુની જો એ કાચની છે। એક દર્દીને ડોક્ટરે કીધું એ કે તમે ચાર ગોળી લેશો ને, ઓલો કે ઈ નહીં મેળ પડે, કેમ? ઈ કે ગોળીઓ લેવી હોય ને મારે ગોળીઓ ખાવી હોય તો ફોજમાં ભરતી ન થઈ જાવ, ગોળીઓની વાત રેવા દો, ચોપડવાની હોય તો આપો। મોટા માળાની ડેલી એ દિવસના ડાયરા થતા, ડાયરા તો દિવસના થતા હો, આ તો અત્યારે તો હવે દિવસના ટાઈમ નથી એટલે રાતે કર્યા, કે ડાયરા દિવસના જ હોય। મોટા માણસની ડેલી એ ડાયરો હોય, લાકડાની ખરલ હોય એનાથી એમાં અફીણ ઘૂંટે અને હાથ ગરણે ગાળે, પછી હાથની અંજળીઓના ધોબા ભરી ભરીને હામાં હામાં કસુંબા પાય, એ કહુંબાનો કેફ કેવો એની વાત કરું। એક બંધાણીની લાકડાની ખરલ હતી, એ તળ પડી ગઈ, એમાં ઘા કરીને ફેંકી દીધી, નવેડામાં પડી તો વરસાદનું ટાણું, વરસાદ આવ્યો નેવાના પાણી ખરલમાં પડ્યા, અફીણનો પાહ ઉગડ્યો, કસુંબો બની ગયો। કે ખરલ એક કસુંબે ભરેલી ખોખરી, નકામી થયેલ દીધેલ નાખી, મૂસક એક આવ્યો ફૂટતી મોહરે, સડપ અણસમજમાં લીધી ચાખી। મૂસક કહેતા એક ઉંદર આવ્યો ફૂટતી મોહરે, એટલે મૂછનો દોરો ફૂટતો તો એવો જુવાન ઉંદર, હજી માન પાંચમું હાથમું ભણતો હોય છે, એને ખબર નહીં અમલ છે, અણસમજમાં ચાખી ગયો, પણ બે ઘૂંટડા પીધા ત્યાં ઉંદરનો કલર ફરી ગયો, ફરક મૂછું થવા મળી, ચાખતા વેચતો થયો એ ધોમચક, રંગ તો કસુંબલ, આંખ રાતી દોટતી બારણે નીકળો, દમંકીન વાહ જાડે પડી ઠેંક વાંકી, બે ઘૂંટડા પીધા, કૂદકો મારી નવેડાની દિવાલ ટપી ગયો, ગામની ભાગોળે પૂગી ગયો, ગામના પાદરમાં પૂગી ગયો, વાહ જાડે એટલે વાહડાવા વાહડાવા 15-15 ફૂટ તો ઉલડવા મીડ્યો, અને અફીણના કેફમાં આકલું આદરી, એને અફીણના કેફમાં આકલું આદરી, કેની જાતના મીંદડા ક્યાંય ગયા? મીંદડાઓ એટલા મેદાને આવો, ભેટીએ નમાલા પૂર્વજો, પાકિયા દાબમાં ખોટા કેમ દબાણા? આજ સુધી અમારા પૂર્વજો અમારા વડવા નમાલા હતા, મીંદડાના દાબમાં રહી ગયા, આજ કે કા હું નહીં કા મીંદડા નહીં, મીંદડાને દીકરીએ દીવો ન રહેવા દો, મીંડો પડકારા કરવા, મીંદડા હોય એટલે એકવાર માટી થઈ જાઓ। એ હાંકોટા હાંભરીને એક વ્રત ઉંદર હતો, એ દરમાંથી બહાર નીકળો, કે અત્યારે હાંકોટા કોણ કરે, ત્યાં જુવાન ઉંદર 15-15 ફૂટ ઉલડ્યો, વ્રત ઉંદર અનુભવી હતો, એને સમજાયો કે રેવા દે, મીંદડા વાયરે નો ઝઘડો કરાય, એની આયરે નો બતાય, કેમ? ઈ કે ઈ નાસ્તો કરી જાય, પણ આ સમજ્યા તો અમલના કેફમાં હતો, અરે હા વ્રત મૂસક એમ ઓચરે, ત્યાં લઘુને ત્રણ ગણી જાળ લાગી, બુઢા તું બોઇલમાં નહીતર તારું આવી બેનું, મને મોતની રમતમાં મજા લાગી, કે તું તો વયો જા નહીતર પેલું મડર તારું થાય, અહીં તારા જેવા એ જ આખી નાઈતને બીકણી કરી નાખી, આ તું તો અહીંથી ઉપડે જ, આજ ઉંદરા ઉંદરને ઉંદર આજ કે મારે મીંદડાઓને જોઈ લેવા છે, ભરી પીવા છે, એ વ્રત ઉંદર તો સમજી ગયો કે આ કસુંબો પી ગયો, એ તો દરમાં વયો ગયો, જુવાન ઉંદર મીંડો પડકારા કરવા, 20-20 ફૂટ મીંડો ઉલડવા, પડકારા મીંડો કરવા, મીંદડા હોય એટલા એકવાર મારી સામે આવો, એ પડકારા હાંભળ્યા ત્યાં તો માકડો માંજાર, એક ડાલા મથો ઝંઝેડી દેહ તત્કાળ જાગ્યો, સાંભળ્યા વેણ ને ઝાડ રેમંડ ચડી, કા મૂસક માથા કટો કોણ જાગ્યો? એ અરવલીના પાળનો એક બરડાના ડુંગરનો એવો વગડાવ ડાલા મથો મીંદડો ઊભો થયો, ઘડીક તો મીંદડો પાછો નીચો બેહી ગયો, મીંદડો ઘા ખાઈ ગયો, કા અમે બેઠા હોય તો અમારા સામે બોલાય નહીં, અમારી બાજુમાંથી નીકળાય નહીં, એના બદલે અમને ઉંદર પડકારા કરે, નક્કી કળજુગ આવી ગયો, નહીતર આવું બને નહીં,
મીંદળો બેહી ગયો ત્યાં તો ઉંદર 33 ફૂટ મીંડો ઉલડવાન કાનમાંથી કીડા કરે એવી ગાડ્યું દેવા મીંડ્યું. મીંદળાને એમ થયું કે આના કરતા મોત મીઠું કરી લેવાય. પડકારો કર્યો, વયોદા ઉંદર તું અમારી વૈડ ન કેવા નકામો કામ આવી જાય. ઉંદર કે વૈયા જાય બીજા જેની માએ હવાસેર હુંઠ ખાતી હોય માતી થાવ. આમથી મીંદળે હળી મૂકી, આમથી ઉંદરે હળી મૂકી, બે બાજુમાં આવ્યા ત્યાં તો ઉંદર પૂંછડી માથે ભમેળો ફરે એમ ઢીલી થઈ ગયું. તે મીંદળો આંખું પંપાળવા માંડ્યો કે આંખે મોતી આવ્યા શું આનું મોઢું કા દેખાય નહીં. અને થયું ધીંગાણું પટા જાટકી પછી બે પટાળા સટો સેટ મંડાણા સામ સામે રીડિયા થયા. રમછટ્યું બોલ્યું એની ધરણાટી ફૂકી 14 ધામે. એવું ધીંગાણું થયું એની ધરણાટી 14 ધામમાં હંભરાણી ઇન્દ્રના સિંહાસન મીડા ડોલવા. આ મૃત્યુ લોકમાં હું જાકાજીક બોલે. ઈશ પરમેશ ને બ્રહ્માજી આવ્યા ગાંધર્વ નારદમ બ્રહ્મ જ્ઞાની. યુદ્ધ જાયમાં આવશે ઘણા, જગતમાં આવશે નહીં કોઈ તો લાની. બ્રહ્મા વિષ્ણુ મહેશ નારદજી ગાંધર્વ આ બધા યુદ્ધ જોવા આવ્યા. કવિ બધાને બોલાવે એને ક્યાં ભાડા પથા દેવા, એને તો મફતમાં હોય. પણ ફૂફાડા મારતો ઉંદરડો ફૂફવે, માંદારને મારવા ચોટ મારે. પછાડ્યો ઉંદરને પંજાની પ્રાષ્ટે, જમી ગયો મીંદડો મૂસક જ્યારે. એક થાપો માર્યો ઉંદરના રામ રમાડી દીધા. તેદુની કહેવત પડી છે કે ઉંદરથી અમલ ન જીરવાય. અમલ રાણા રાવતા પીએ, અમલ સુરા ખાય. લુખું જમે નાયર કભાડ જા, તાકું અમલ નાય. સારો ખોરાક હોય એના કામનું અમલ, અને એક જેનું ઘરમાં ન હાલતું હોય એને અમલ ન લેવાય, એને માકડ મારવાને લઈ લેવાય. વાતું કરતા હોય અમારે તમારા ભાઈ હાવ ભગત, કોઈ થી વ્યવહારમાં માથું ન મારે. એને ઘણા મારવા, પણ તું એવું માથું કાઢી ગઈ છો કે 60 વર્ષથી વારો નથી આવવા દીધો. આ જીવતો હતો તેથી જાણ્યું નહીં, મૂવે માંડી મોકાણ દેખાડવાના અજાણ હાથું હોરઠીઓ ભણે. જીવતા જાણે નહીં, ગુજરી ગયા પછી બાયું બાયું ભેગા થયા હોય વાતો કરતા હોય. અરે બેન, તમારા ભાઈ કેવા ભોળા હતા અને એને બળતા વાર લાગી. ક્યાંથી લાગે એને જીવતા બાળી નહીં પડે. ગુજરી ગયા પછી કિંમત કરતા હોય. હા, જીવતા જાણી લે એ જીવનની મજા છે. જીવતો હતો તેથી જાણ્યું નહીં, મૂવે માંડી મોકાણ દેખાડવાના અજાણ હાથું હોરઠીઓ ભણે. એક ભાઈ તો હોટલમાં જમવા ગયા, નિરાશ થઈને બેઠા હતા. વેઇટરે આવીને કીધું, સાહેબ આપને શું આપું? એ કે બે બળેલી રોટલી આપ, એક વાસી શાક આપ, એક ઠંડી ચા આપ. વેઇટર કે આવું કેમ? એ કે હું મંગાવું છું ને તને શું વાંધો. વેઇટર તો લઈ આવ્યો ને ટેબલ ઉપર મૂક્યું. સાહેબ બીજું બોલો. એ કે હવે બીજું કાંઈ નહીં, મારી સામે બેહી અને જેમ ફાવે એમ બોલવા માંડે એટલે મને ઘર જેવું લાગે. બાપા તામ બજારમાં નીકળ્યા, કોઈ કીધું કેમ આજ ઉકાળા માથે નીકળ્યા? નકર તમે કોઈ દી ઉકાળા માથે ન હોય, આજ કેમ ઉકાળા માથે બજારમાં નીકળ્યા? બાપા કે એમાં એવું છે, ટોપી જ્યાં આવે ત્યાં ભૂલી જાઉં છું અને પાકડી મકાન માલિકને આપી. મકાને હવે ક્યાં પાકડી વિના મળે? એક છોકરો તો દોડતો દોડતો આમ ઘેરે આવ્યો. તે ફળિયામાંથી ઘરમાં જઈને એની બાને કે, મમ્મી મમ્મી હું નિશેણી આવી, ભટકાણો નિસરણી પડી. એ કે બોલતો નહીં, તારા બાપાને ખબર પડશે, ઢીબી નાખશે. કે એ તો નિહેણી ઉપર હતા, એને તો મોટે ફીણ આવી ગયા, એ હું ઢીબી નાખશે. એક બંધાણી અફીણનો બંધાણી તો ઘેરે ખાટલો ટાળીને આમ ફળિયામાં બેઠેલો, એમાં કૂતરું આવ્યું. તો કૂતરાને શું ખબર, કૂતરું આમ રસોડામાં જતું તો ઘરતણી બહાર ખાટલા ઉપર બેઠો બેઠો કે ન્યા જાયશમાં. કૂતરું સમજે તોય જાતું તે કે જાયશમાં ઓલી હમણાં પાણી ભરીને આવશે, ધોકે ધોકે ઢીબી નાખશે. એને અનુભવ હોય ને. એ કૂતરું રસોડામાં ગયું, થોડી વાર થયું તો આટો મારીને મોટું બગાડીને બહાર નીકળ્યું. ત્યારે એ બંધાણીએ બેઠા બેઠા કીધું, કા શું લઈ લીધું? ન્યા કાંઈ નથી એટલે તો હું બહાર બેઠો છું. રસોડામાં કાંઈક હોય તો હું ન બેહું ન્યા. એ કૂતરાને હારો વિચાર આવ્યો, 10 વર્ષની ટૂંકું જિંદગી, 10 વર્ષનું ટૂંકું આવ્યું છે, આમાં હું મગજમારી કરવી, લાવ યાત્રા કરવા નીકળી જાઉં. એ યાત્રા કરવા કૂતરું નીકળ્યું તો 3 વર્ષે આવ્યું. એના ગામના કૂતરા બધા ભેળા થયા ને એને પૂછપરછ કરી કે તું 3 વર્ષથી આ યાત્રાએ નીકળો તો તારા જીવનમાં કડવા મીઠા અનુભવ શું થયા?
કૂતરા એ બહુ સારી વાત કરી કે હું જ્યાં ગયો ત્યાં માણસો હાચવતા હતા. કોઈ રોટલી નાખી જાય, કોઈ રોટલો નાખી જાય, કોઈ બ્રેડ, કોઈ બિસ્કિટ નાખી જાય, કોઈ દૂધનું કુંડિયું ભરી ડેલીએ મૂકી જાય. પણ એક વાતે બહુ દુઃખી થયો. શું? એ કે હું જ્યાં ગયો ત્યાં આપણી નાઈતે હક લેવા ન દીધી. બીજી નાઈતના એ કે અમને જમાડતા હતા, આપણી નાઈતના જ વાહે થતા હતા. માણસમાં એવું આ ગમે ત્યાં જાવ નાઈતે જ માણસ દુઃખી હોય. આ જ્ઞાતિ છે એ ગંગાનું રૂપ છે, પણ ગંગામાં થોડું પાણી હોય તો નાવા પડે, બે કાંઠામાં જાતી હોય તો ન પડે તો એ તાણી જાય. આ વરસાદ છે, પવન છે, એ માણસ માટે જરૂરી છે. પવન જરૂરી છે પણ વાવાઝોડું મારી નાખે એની જરૂરિયાત નથી. એમ એક ભાઈ ને કરવાળી બહાર ગામ ગઈ હતી તો એને હાથે ચા બનાવીને પીતી હતી, ખારી ધૂતવાર ચા હતી. એની કરવાળી બહાર ગામથી આવીને તો ગરમ થઈ ગયું. એ કે આ તું આવ બુદ્ધિ વિનાની છો કેમ? એ કે મેં ચા બનાવી ખારી ધૂતવાર થઈ, ખાંડના ડબલા ઉપર મીઠાનું લેબલ માર્યું તું, મીઠાના ડબલા ઉપર ખાંડનું લેબલ માર્યું, તારામાં બુદ્ધિ નથી. ભાઈ કે મારામાં બુદ્ધિ છે, તમારામાં બુદ્ધિ નથી. તો કે આમ લેબલ કેમ માર્યું? એ કે કીડિયું ન ચડે એટલા માટે. કીડીઓ ક્યાં વાંચીને ચડવાની હતી? પણ એક ભાઈ એક દિવસ બહાર ગામ ગયા, બહાર ગામથી આંટો મારીને આવ્યા પોતાના ઘેરે. ત્યાં એની ઘરવાળીએ વાત કરી કે તમે તો બહાર ગામ ગયા હતા પણ વાહે અમે કેવા હેરાન થયા. શું? એ કે આપણો છોકરો કે રૂપિયો ગળી ગયો હતો, એ ગળે હલવાઈ ગયો, નીકળતો નહોતો. પછી હું બન્યું? એ કે હું બહુ મહેનત કરતી હતી, ગળે રૂપિયો હલવાઈ ગયેલો, નીકળતો નહોતો. ત્યાં એક ભાઈ ત્યાંથી નીકળ્યા, એ કામ કરી ગયા. કેમ? કે મેં એ ભાઈને કીધું મારા છોકરાને ગળે રૂપિયો હલવાઈ ગયો છે, આનું કાંઈક કરો ને. તો એ ભાઈ આવીને કે એક ધૂંબો માર્યો ને તો રૂપિયો બહાર નીકળી ગયો. એ કે મેં એને પૂછ્યું તમે કમાલ કરી આ રૂપિયો નીકળી ગયો? ત્યારે એ ભાઈએ કીધું કાં તો એક રૂપિયો છે, કરોડ રૂપિયા હોય ને તો એ કઢવી નાખું, હું ઇન્કમ ટેક્સમાં નોકરી કરું. ગામડાના એક પતિ પત્નીએ એવો વિચાર કર્યો કે આપણે આ ગામડામાં હવે રહેવું નથી, સિટીમાં રહેવા વૈયા જાય, તો શહેરમાં રહેવા માટે આવ્યા. પણ ત્યારે આવી લાઇટના જમાના નહોતા, લાઇટનું સંશોધન નહોતું. તો એ ગામડેથી મેટાડોરમાં સામાન ભરીને આવ્યા, સિટીમાં એક રૂમ ભાડે રાખી ત્યાં સામાન ગોઠવો. હાંજ પડી, દી આથમી ગયો, સૂર્ય અસ્ત થઈ ગયો. ત્યાં એની ઘરવાળીએ એના પતિને કીધું કે હાંભળું કે શું? એ કે આપણે ફાનસ ગામડે ભૂલી ગયા, તો હવે કે જાઓ બજારમાં નવું લઈ આવો. તે પુરુષ ફાનસ લેવા ગયો તો વળતા આવ્યો ને તો એક હળગતું ફાનસ લઈને ઘેરે આવ્યો. એની ઘરવાળી કે આ હળગતું ક્યાંથી લઈ આવ્યા? એ કે રોડ ઉપર પડ્યું હતું. એ કે પડ્યું ન હોય મ્યુનિસિપલ કોર્પોરેશન વાળાએ મૂક્યું હોય. આ લાઇટના જમાના નહોતા, ત્યારે ખાડાવાળા રસ્તા હોય ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ફાનસ ટીંગાડતા, આ એ લઈને ઘેરે ગયો. એ કે જે ખાડેથી લઈ આવ્યો હોય ત્યાં ત્યાં પાછું મૂકી આવો, નકર કેસ થાય. તે ઓલો ફાનસ લઈને મૂકવા ગયો, ગયો એ ગયો, બીજે દિવસના 12 વાગે આવ્યો. એની ઘરવાળી કે અત્યાર સુધી શું કરતા હતા? એ કે હેરાન થઈ ગયો એમ કહેતી નથી. કે કેમ? એ કે જે ખાડેથી ફાનસ લઈ આવ્યો તો એ ખાડો જીડ્યો નહીં, પછી બીજો ખોઈદો ન્યા મૂકી નાખ્યો. કારણ વિનાના થતી લગાડ્યો. ગામડાના ત્રણ બાપા, આના બાપા ને કાના બાપા ને એને એમ થયું કે હાલો આજ તો અમદાવાદ ફરવા માટે જાય. તો કે બસમાં જાવું ટ્રેનમાં? એ કે બસમાંય ન જવાય, ટ્રેનમાંય ન જવાય. કેમ? એ કે ટ્રકમાં વૈયા જાય, ખટારામાં બેહો ને તો કે સસ્તામાં પતે. તે રોડ ઉપર ઉભારી અને એમાં એક ખટારો નીકળ્યો, તે આમ હાથ કર્યો એટલે ઊભો રાખ્યો. એ કે અમદાવાદ જવું છે, બેહી જાવ 10-10 રૂપિયા. એ ત્રણેય બેહી ગયા. એ ટ્રક ઊભો તો ને બેઠા ને ટ્રક હાલતો ખર્યો, ડ્રાઈવરે 2-3 વાર ગેર બદલાયો હતો. આના પાપાએ કાના પાપાને ઠોમો માર્યો કે આ જુવાન આ બળીકો કાઢી નાખવા માગે છે, આનાથી નીકળશે નહીં. આ એવી વાતો કર્યા આવે. એમાં અમદાવાદ પેલા રસ્તામાં હોટલે ખટારો ઊભો રાખ્યો. ડ્રાઈવર કે હાલો બાપા
જમવા ઈ કે તું જમ્યા અમે તો ઘીરે શિરામણ કરીને આવ્યા છે તું જમતો આવતા અમે એક તારું કામ કરી દીધું ડ્રાઈવર ને એમ કે આ લોકો કઈ ગાપો મારી દે ને કાચ સાફ કરશે ને એવું કઈ કરશે તે તો જમવા ગયો જમવા ગયા પછી ત્રણેય બાપા ચોઈટા કે ડુંગરી ઉપાડે મૂરો ઉપાડે એમ ડિપ્રેશન માંથી ઘેર કાઢીને મૂકી દીધું એક ભાઈ ડ્રાઈવર જમીને આવ્યો એટલે કાના બાપા એ પૂછ્યું જમ્યો કે હા શું જમ્યો એ કે બે રોટલી ને બે રોટલી ની કે એક શાક ને એક દાળ ભાત એ કે દાળ ભાત ખાય એનાથી દીકરા બળીકા ન નીકળે ત્યારનો મહેનત કરતો હતો ને જો આ કાઢીને મૂકી દીધું કરવાનું કોણે તમને કીધું કે એક તો તારું કામ કરી દીધું માથે જતા અમારા સામે બોલે અમે તો હાલીને વૈયા જાઓ એમાં રોડ માથે આવીને કોઈને પૂછ્યું કે અહીંથી અમદાવાદ કેટલું થાય 30 કિલોમીટર થાય એ કે આપણે ત્રણેય જણા છે 10-10 કિલોમીટર આવશે એક માલ તારી બકરા ચારતો એમાં સિંચાઈ ખાતાના સાહેબ તળાવને પાળે બેઠા બેઠા હિસાબ કરતા હતા એમાં પવનનો વંટોળિયો આવ્યો ને ફાઇલ ઉડી એક બકરી માલતારીની ઉપાડીને ભાગી તે સાહેબ પાછળ દોડ્યા એ કંટાળા આડી ગઈ ને ત્યાં એ માલતારીએ કાગળીએ લઈ લીધા તે સાહેબ જઈને માલતારી ઉપર ગરમ થઈ ગઈ કે તારી બકરી મારા હિસાબના કાગળિયા ખાઈ ગઈ તો માલતારીએ કાગળ આપ્યા કા રહ્યા સાહેબ કે મને એમ હતું ખાઈ જાય કેમ નહીં ખાતા હોય પણ માલતારીએ બહુ સારો જવાબ આપ્યો એ કે તમારા હિસાબના કાગળિયા સરકારને ગળે નથી ઉતરતા એ બકરીને ગળે ઉતરી ત્રણેય લાખ નું તળાવ છે ને 7 લાખ ના ટોટલ માર્યા આ બકરી ખાય ને તો મરી જાય એક ભાઈ આમ બજારમાં લોહી લુહાણ થઈને પડેલા એમાં એના મિત્રો ત્યાંથી નીકળ્યા હા મિત્ર કીજીએ મરદ મરદ મન દરદ મિટાવે મિત્ર કીજીએ મરદ કામ વિપત મે આવે મિત્ર કીજીએ મરદ હાથું કહ કર સમજાવે મિત્ર કીજીએ મરદ ફોગટ ફૂલાવી ન ખાવે મિત્ર કીજીએ મરદ લોપ લવ લેસ મન ના લગે સત્ય બાત પિંગલ કહે જેનો દેહ ડગે પણ નેહ ન ડગે હા મરદ મિત્ર ની મજા છે આ ભાઈ લોહી લુહાણ થઈને રોડ ઉપર પીડ્યા હતા એના મિત્રો ત્યાંથી નીકળ્યા અને ઓળખી ગયા કાતો છગનભાઈ છે બે પાનમાં છે આલો આલો ઘેરે મૂકી આવી તે ઉપાડીને લઈ ગયા તે જેવા એના ફળિયામાં દાખલ થયા ને ત્યાં એ છગનભાઈ ની ઘરવાળી ઓસરીને કોરે ઉભી થઈને જોયું કે ઓહો આ તમને કોણે માર્યા મારી તો મનની મનમાં રહી ગઈ કળવા હોય તોય ચાખવા પડે છે અણગમતા નહી રાખવા પડે છે સમયના વાયરે ઉઘાડા થાય રતુ પોતાના હોય તો ઢાંકવા પડે ઘણાના જીવન તમે જુઓ અગરબત્તી જેવા હોય પોતે બળે સમાજને સુગંધ આપે એને જ સમાજ હળગાવે કોઈએ ટાયરના કટકા હળગાવ્યા કારણ કે એ બળે બીજાને બેહવાય ન પ્રકૃતિ ફરે નહીં લ્યો તમે ખેડૂ ગામડામાં હોય ત્યાં જઈને તમે જોઈજો વાવણી વાવતો હોય ને તો બિયારણ છતું પડે બઠું પડે કે આડું પડે ઉગે સીધું એવું કાંઈ ન હોય ત્રાહો દાણો પડ્યો હોય તો હું ત્રીજા પાટલે નીકળે સીધું જ ઉગે અગ્નિનો કાકડો અત્યારે સળગાવી એને ઊંધો રાખો બળે સીધો શું કામ એની પ્રકૃતિ સીધી છે એમ સમાજમાં સજ્જન માણસની પ્રકૃતિ કાયમ સીધી હોય છે દુરીજન માણસ એને ગમે એવો દુઃખી કરે ને સજ્જન માણસ આડો ન ચાલી શકે શું કામ એની પ્રકૃતિ સીધી છે એનાથી આડું હલાય નહીં દુરીજન માણા દુરીજનતા નથી છોડતો ને સજ્જન માણસ જીવે ત્યાં સુધી સજ્જનતા નથી છોડતો લીમડાનું ઝાડવું તમે વાવ્યું હોય અને શરબતની ડોલું ફરી ફરીને દરરોજ ત્યાં રેડો લીંબોળી મીઠી ન થાય શું કામ એના કુટુંબમાં જ કળવાય જ ફરી બધી વસ્તુ પાકે એટલે પોચી પડી જાય લ્યો એ ઘીહોળા જેવા જેમ પાકે એમ ટાઈટ થાય હા માણસનું એક જ ખોળિયું એવું છે કે ઈશ્વરે માણસને હાસ્યની અણમોલ ભેટ આપી ક્યાંય તમે જોયું પતિ બકરી ભેગી થઈને દાંત કાઢતી હતી ક્યાંય તમે જોયું કે 20 ભેહું ભેગી થઈને દાંત કાઢતી હતી નહીં
માણસ જ એક એવો છે કે ભગવાને હાસ્યની અણમોલ ભેટ આપી છે, એમાં તોય કોક હસે છે, કોક નથી હસતા. બોલ, ખજળ બમ થઈને બેઠા હોય. હા, દાંત કાઢે ને એની આરે સંબંધ બાંધવો. જે દાંતનો કાઢે ને એને રામ રામ ન કરવો, કારણ કે એને ગામને ટોપિયું જ હુંકાળી. હા, હશે એનું કર્વ છે. અમે કાર્યક્રમમાં બેનુંને ભાઈઓને જુદા જુદા બેસાડીએ, શું કામ પુરુષ મન મૂકીને દાંત કાઢી શકે? હા, નહીંતર ઓલા બાજુમાં બેઠા હોય તો એ ખોકા મારે, હું ગાંડાની જેમ હ હ હ પોગળમ બગાડી નાખે. રાજકોટમાં એક વીઆઈપી સોસાયટીમાં શેઠાણી ભિખારી હારે મગજમારી કરતા હતા. એક શેઠ ગાડીને લઈને નીકળે, બ્રેક મારી, ગાડી ઊભી રાખી, કાચ ઉતાર્યો. શેઠાણીને કે, બેન તમે અબજોપતિ અને આવા ભિખારી હારે મગજમારી કરાય? શેઠાણી કે, મગજમારી ન કરે તો શું કરીએ? કેમ? શેઠાણી કે, દરરોજ 8 દિવસથી આ ભિખારીને હું જમવાનું આપું છું, તો આજ રસોઈ બનાવવાની ચોપડી લઈને મને આપવા આવ્યો છે, કે આમાં જુઓ રસોઈ કેમ બનાવે. હા, એનું ને એનું ખાય ને એને સલાહ આપતો હતો, એટલે મગજ મારી થાય. હા, હશે એનું ઘર વસે, વસે પછી કેટલા હશે એ નક્કી નહીં. હા, દરેકમાં પતિ પત્ની હોય. તમે જુઓ, હાંડો ને ગાગર એ પતિ પત્ની છે, ચૂલો અને આંગણ પતિ પત્ની છે, હાણચી અને તવીથો પતિ પત્ની છે. હા, અંગૂઠો અને આંગળી એ પતિ પત્ની છે, સાવેણી ને સાવેણો એ પતિ પત્ની છે, રેકડી ને રેકડો એ પતિ પત્ની છે, ટાયર ને ટ્યુબ એ પતિ પત્ની છે. પુરુષને પુરુષ તરીકે જીવવું હોય ને તો એના બાવળાના બળ ઉપર પરિવારનું ગુજરાન હાલવું જોઈએ, તો જ પુરુષ તરીકે જીવવાનો એનો અધિકાર છે. બાયુ કામે જાય ને ઓટા ભાંગતા હોય એને DDTનો ફાંકડો માર લેવાય. હા, ટાયર ને ટ્યુબ પતિ પત્ની, તમે જુઓ હાવેણી ને હાવેણો પતિ પત્ની. તમે આખા ગુજરાતમાં આટો મારો, ક્યાંય હાવેણી ફળી આમ જોવા નહીં આવે. શું કામ? એ સ્ત્રી છે, એ રૂમમાં હોય, શેટી નીચે હોય, પલંગ નીચે હોય, અને હાવેણાને ઠૂઠા તો દરવાજે પડ્યા હોય. હા, હાવેણીને બંધ બાંધેલો હોય એને મર્યાદા કહેવામાં આવે. હાવેણી કચરો કાઢવાનું કામ કરે છે, જો એનો મર્યાદાનો બંધ તૂટી જાય ને તો ખુદ હાવેણી જ કચરો થઈ જાય. ટાયરને ટ્યુબ પતિ પત્ની છે. એક દી ટાયરને ટ્યુબને માથાકૂટ થઈ. ટ્યુબ કે ટાયરને, એ કે, અંદર અમે હવા ફરીને બેઠા છીએ એટલે તમે બહાર બરણા ટ્યુબ મારો, નહીંતર ભળદા નીકળી જાય. આપણે નથી બહેરાવો કેતા, અમે આવ્યા પછી તમારે સારું થયું, નહીતર ખાવા ધાન ન. તાળી પાળી બધા અનુભવ્યું. એક બેન એના ઘરવાળાને કે, હું આવ્યા પછી તમારે સારું થયું, તો ઓલો કે, તારા ભાઈને ભૂખ આવી ગઈ છે, થોડાક દી નહીં આટો મારો. ટાયરે ટ્યુબને કીધું કે, આ રોદાન કાંકરા હું સહન કરું છું એટલે તું અંદર એસીમાં પડી છો, ખબરદાર. હા, હું કાંઈ બોલી તો બેયને ઝઘડો થયો, માથાકૂટ થઈ બાયચા. એમાં એનો છોકરો વાલ એ સાંભળી ગયો, એ કે, બે બંધ થાવ છો પછી હું રજા લઉં. નિરલ શાંતિ થઈ ગઈ. બોલ, એટલે આમાં નાના બાળકોને હું કહું છું કે તમારા મમ્મી પપ્પા ક્યારેક ઝઘડો કરે ને તો વાલ થઈ જાય. છોકરા ભગવાનનું રૂપ છે. હા, ચંદન હે ઈશ દેશ કી મિટ્ટી, તપોભૂમિ હર ગાંવ હે, હર બાલા દેવી કી પ્રતિમા, અહીં બચ્ચા બચ્ચા રામ હે. છોકરા રમતા રમતા મુઠ્ઠી ભરી અને ધૂળ ખાઈ જાય ને તો એ છોકરા બીમાર ન પડે, શું કામ? એ ભગવાનનું રૂપ છે. એટલે નાના હોય ને ત્યારે ફાવે એ ખવાય, જુવાન થયા પછી ભાવે એ ખવાય, અને 50 વર્ષ પછી થાળીમાં આવે એ ખવાય. પછી એમ ન કહેવાય કે હરકવો કોને હળગાવ્યું હોય. અમારા ગામડામાં તમે જુઓ, ચોખા દૂધ દહીં ઘી છાશ, એટલે માણસો બીમાર ન પડે. એક
અમારા ગામડાના બાપા અમદાવાદમાંથી નીકળ્યા, ઘેરદાર ચોઈણો ને પાહાબંધી કેળીઓ ને હાથમાં કળિયાળી ડાંગ ને માથે આંટીયાળી પાઘડી ને પૂરો પૂરો મૂછુના થોભિયાન કેરીની ફાઇટ જેવી આંખોને ઢાલવા છાતીને હા હાથીની હુંઢ જેવી ભૂજાવો ને પાંચ કોલેજિયા ઊભા હતા. બાપાને કે કાકડિયા તળાવ કઈ બાજુ આવે? તો એ બાપા કે ભાઈ મને ખબર નથી, એક કોલેજિયો કે તઈ હું મોટી પાઘડી બાંધીને નીકળ્યા છું. બાપા એ પાઘડી ઉતારીને કોલેજિયા ઉપર મૂકી દીધી. લે હવે ખબર પડે છે. આપ સૌએ શાંતિ જાળવી અને મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય ભારત. જય હિન્દ.